एकतानगर खाते 22मा भारत रंग महोत्सव 2023 નો શુભારંભ કરવામાં આવ્યો। નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હીના ડાયરેક્ટર ડોક્ટર રમેશચંદ્ર ગૌરની ઉપસ્થિતિમાં પ્રારંભાયેલા સમારોહમાં કલાપ્રેમી સાઉટેકના મુખ્ય કારોબારી અધિકારી સીઈઓ ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવત્યાની પોતાના ગીરીમાં મય ઉપસ્થિતિ નોંધાવી હતી। પારસી રંગભૂમિના પ્રાણસમા પદ્મશ્રી યજદી કરંજિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રેક્ષકો તેમના હાસ્ય કલાની ઝલક નિહાળીને ખડખડાટ હર્ષ્યા હતા। આ પ્રસંગે સાઉટેકના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે વિવિધ શહેરો સહિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ પ્રારંભાયેલા થિયેટર ફેસ્ટિવલને તક સમાન ગણાવી હતી। આ ફેસ્ટિવલનો હેતુ સ્થાનિકો સહિત પર્યટકોને થિયેટરનો પરિચય તથા મનોરંજનનો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં આ ફેસ્ટિવલ યોજાતા પ્રવાસનને વધુ વેગવાન બનાવી શકે છે। જિલ્લા કલેક્ટર શ્વેતા તેવત્યાએ પણ કલામંચ પર પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં પોતાના કોલેજ ગાળાના થિયેટરના યાદગાર ક્ષણો રજૂ કર્યા હતા। દિલ્હી, જયપુર, ભોપાલ, ગુવાહાટી, રાજી, નાસિક, રાજામુંદ્રા, જુમ્મુ અને શ્રીનગર થઈને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તારીખ 21-26 ફેબ્રુઆરી સુધીના સમારોહમાં પૂર્વ સંધ્યાએ રંગભૂમિના કલાકારોએ રંગમંચ પર કલાની ભવ્યતા દર્શન કરાવ્યા હતા। પીએસ ચારીના નિર્દેશનમાં તૈયાર કરાયેલા ગુજરાતી નાટક વન્સ મોર દેશી ગુજરાતી ઓપેરા પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં નાટક રંગમંચનું એક વિશેષ સ્થાન રહેલું છે। રંગમંચે લોકોને મનોરંજન સહિત સામાજિક દુષણોને ઉજાગર કરવાનું શ્રેષ્ઠ કામ કર્યું છે। રંગભૂમિ ઇતિહાસના પાને એક સુવર્ણ રીતે અંકિત છે। ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્ય પ્રયોગ ગુજરાતની અસ્મિતા છે। ખરેખર એકતાનગર કેવડિયા ખાતે 6 દિવસીય આ થિયેટર ફેસ્ટિવલનો લાહો સ્થાનિકો અને પર્યટકો માટે એક અદ્ભુત સંભારણા બની રહેશે। આ વેળાએ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સચિવ ઋષિન ભટ્ટ, એકતાનગર મહોત્સવ ઇન્ચાર્જ ભાર્ગવ ઠક્કર સહિત કલાપ્રેમીઓએ રંગમંચના કલાકારોને નિહાળીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત થિયેટર નાટ્યકલાના સાચા દર્શન કર્યા હતા। દીપક જગતાપ, ZSTV રાજપીપરા।